Angikam Bhuvanam Yasya Vachikam Sarvavamayam Aharyam Chandrataradhi Tvam Namah Sattvikam Shivam Tvam Namah Sattvikam Shivam Tvam Namah Sattvikam Shivam. Shri Dinyar R. Contractor Kala Theatre. દિનિયાર ભાઈએ અભ્યાસ પૂરો કર્યો એ પછી રાલીઝ ઇન્ડિયા લિમિટેડ નામની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ લીધી. જોબમાં શું કરવાનું કે એમણે એ કંપનીની જે નવી નવી દવાઓ નીકળે એને હું એક મોટું ચામડાનું બેગ લે અને એમાં બધી ભરે અને ટાઈને સૂટ બૂટ પહેરીને ડૉક્ટરોને દવાખાને જાય. ડૉક્ટરો બહાર બેસાડે કે બેસો હમણાં દર્દીઓને જોઉં છું, પછી ફ્રી થાય ત્યારે અંદર બોલાવે અને પછી દિનિયારભાઈ એમને બધી દવાઓ બતાવે કે જો સાહેબ અમારી આ નવી દવા છે, આ કબજિયાતની દવા છે, આ નવી દવા છે, આવું બધું કામ એમણે કરવાનું. હવે આ કામ કરતાં કરતાં એમને એક વાક્ય મળી ગયું ક્યાંકથી આ મેડિસિન્સ વેચતા વેચતા કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. હવે જ્યારે લાફ્ટર બેસ્ટ મેડિસિન હોય તો આ રાલી કંપનીને ગ્લેક્સો કંપનીના મેડિસિન હું શું કરવા વેચું? એટલે એમણે એનો જોબ છોડી દીધી અને આ લાફ્ટર નામના મેડિસિનનું મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશન, ડીલરશીપ એ બધું એમણે હાથમાં લઈ લીધું. અને ત્યારથી આજની ઘડી સુધી, આજની ઘડી એટલા માટે કહું છું કે દિનિયારભાઈ શારીરિક રીતે અશક્ત થઈ ગયા છે, ફિઝિકલ ડિફિકલ્ટી છે, છતાં હજી થોડા વખત પહેલાં જ એમણે બૈરાઓનો બાહુબલી નામનું નાટક ભજવેલું અને હજી કહે છે કે હજી હું તૈયારી કરું છું, આવતું વર્ષે મારે બીજું કંઈક નાટક કરવું છે. એટલે આ દિનિયારભાઈએ 1966માં પ્રોફેશનલ નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું. મોટે ભાગે એ બધા પારસી નાટકો, તો પારસી જે કોમેડી નાટકો હોય, અદી મરઝબાન, ફિરોઝ આંટિયા એ લોકો જે નાટકોની પારસી રંગભૂમિ હતી એમાં. અને 1977માં દિનિયારભાઈ માત્ર એક્ટર ન રહ્યા, એ નિર્માતા બન્યા અને નિર્માતા બન્યા પછી એમણે પારસી નાટકો ઉપરાંત ગુજરાતી નાટકો, ઇંગ્લિશ નાટકો એટલે હિન્દી અને અંગ્રેજી બંને જે ભરત દાભોલકરને એ બધા હવે કરે છે એ પ્રકારના નાટકો એમણે કરવાના શરૂ કર્યા અને એ રીતે આજ સુધી એ નાટકો કર્યા કરે છે. હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, સિરિયલોમાં કામ કર્યું છે, ટીવીની જાહેરખબરમાં કામ કર્યું છે. INTનું એક પારસી યુનિટ હતું, બરજોર પટેલ, રૂબી પટેલ, દિનિયાર બીજા ઘણા બધા કલાકારો હતા, એમાં પણ એમણે ઘણા વર્ષો કામ કર્યું. અને જે માત્ર કોમેડી જ જે કલાકારોએ ભજવી છે એવા જે ગુજરાતી રંગભૂમિ ઉપર કલાકારો આવી ગયા એમાં દિનિયારભાઈનું નામ ઘણે મોખરે આવે. અને દિનિયારભાઈ આજે આ તબિયતથી પણ માનસિક રીતે બહુ જ મક્કમ છે, રંગભૂમિની હજી પણ પ્રવૃત્તિ કરવા માગે છે. આપણે ઈચ્છીએ કે એમને ખોદાઈજી વધારે સારું સ્વાસ્થ્ય આપે અને ફરીથી પહેલાંની જેમ એક્ટિવ થઈ જાય અને લોકોને લાફ્ટર નામનું મેડિસિન સવાર બપોરને સાંજ પીવડાવ્યા કરે. આપણે દિનિયારભાઈનું સન્માન કરીશું.
દિનિયાર ભાઈને વિનંતી કરીએ કે આ પ્રસંગે એમના પ્રતિભાવ રજૂ કરે, એમના રિએક્શન. દિનિયાર ભાઈ બે મિનિટ બે શબ્દો ભાઈ હલો હલો થેન્ક યુ. આવી જાતનો એપ્લોઝ મળે ને તો જાણવાનું કે ઓડિયન્સ તમને બહાર જવા કહે છે, બહુ થઈ ગયો. એવું નથી. આઈ થેન્ક ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ થેન્ક ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્ર ઇન જનરલ એન્ડ માય ફ્રેન્ડ નિરંજન મહેતા ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ સિટ બિફોર યુ ઓલ and receive this award. My, just to quote Niranjan, as you had said, I know Arvind Bhai since the year 1966, when he was managing the show over here. I was doing a play called Padma Shri Pestanji, and how true it is that today this Padma Shri is sitting next to him. આ ઓલમોસ્ટ એવોર્ડ મળ્યા પછીથી મને દિલ્હીમાં પૂછવામાં આવ્યું કે હવે તમે રિટાયર કે? મેં કહ્યું નહીં, રિટાયર નહીં, આ ઇન્ટરવલ હતું, હવે મારી સેકન્ડ ઇનિંગ શરૂ થાય છે. એન્ડ ટ્રુથફુલી આઈ મેક ધીસ એનાઉન્સમેન્ટ હિયર દેટ નેક્સ્ટ યર ઇન ઓગસ્ટ, ધીસ યર ઇન ઓગસ્ટ આઈ વિલ બી ડુઈંગ અ મ્યુઝિકલ પ્લે. You want to act in my play? Jaru. I mean. But in August mahina ma ek musical karu chu jena rights mari pase chhe je atyare West End ma chali rahelo chhe and ema mukhya je kalakaro badha youngsters ho chhe because I believe that the youngsters are the future generation for theater. તો મને કહે છે તમે કરવાના છો હજુ સુધી નાટક? મેં કહું એમાં શું થઈ ગયું? આઈ વિલ ડૂ ટિલ ધ લાસ્ટ ડેઝ ઓફ માય લાઈફ. વાય? બીકોઝ આઈ લીવ થિયેટર, આઈ બ્રીથ થિયેટર, દેટ્સ વાય. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. અને હવે આપણી આ બહેનો વરિષ્ઠ